education. Students, તમને ખ્યાલ છે કે અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? Yes, અત્યારે આપણે પોમ કરી રહ્યા છીએ. અને લાસ્ટ લેક્ચર ની અંદર દીદીએ તમને શું કરાવ્યું હતું? Yes, તમારી જે પોમ નંબર 5 છે, The Balloon Man, એમાંથી તમને આ ટુ સ્ટાન્ઝા કમ્પ્લીટ કર્યા હતા. યાદ છે ને? આ ટુ સ્ટાન્ઝા કમ્પ્લીટ કરાવ્યા હતા. ઓકે, હવે આજે આપણે શું કરવાનું છે? યસ, આજે આપણે બાકીના ટુ સ્ટાન્ઝા છે એને આપણે લર્ન કરવાના છે. પણ એ બાકીના જે ટુ સ્ટાન્ઝા છે એમને લર્ન કરતા પહેલા શું કરીશું? યસ, જે આપણે લાસ્ટ લેક્ચર ની અંદર સ્ટાન્ઝાસ છે એને લર્ન કરી ગયા છીએ, એને વન મોર ટાઈમ રીકેપ કરી લેશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું? યસ, આ બંને સ્ટાન્ઝાને રીડ કરીશું અને યસ, આ બંને સ્ટાન્ઝાને એક્સપ્લેન પણ પાછું કરીશું. ઓકે, ચાલો. તો ફર્સ્ટ સ્ટાન્ઝાની અંદર આપણે શું જોયું? પહેલા એને આપણે રીડ કરી લઈએ. હી ઓલવેઝ કમ્સ ઓન ધ માર્કેટ ડેઝ. નાઉ હુ ઇઝ હી? હી મીન્સ અહીંયા કોણ? બલૂન મેન. યસ, હી ઓલવેઝ કમ્સ ઓન ધ માર્કેટ ડેઝ. તે ક્યારે આવે છે? તો કે જ્યારે બજાર ભરાતી હોય છે એ દિવસોમાં આવે છે. કોણ? તો કે પહેલા બલૂન મેન. એન્ડ હોલ્ડ્સ બલૂન્સ. અને શું હોલ્ડ કરીને આવે છે? તો બલૂન્સ. એન્ડ હાઉ આર ધ બલૂન્સ? અ લવલી બંચ. યસ, એ બધા બલૂન્સ કેવા હોય છે? તો કે લવલી લવલી હોય છે. અને એ બધા કેવી રીતે હોય છે? તો કે બંચમાં હોય છે, એક આખું એનું બંચ બનાવેલું હોય છે. એન્ડ ઇન ધ માર્કેટ સ્ક્વેર હી સ્ટેસ. અને તે ક્યાં ઉભા રહે છે? તો કે ઇન ધ માર્કેટ સ્ક્વેર, જ્યાં ચોક હોય છે ત્યાં એ બલૂન મેન ઉભા હોય છે અથવા તો રોકાતા હોય છે. એન્ડ નેવર સીમ્સ ટુ થિંક ઓફ લંચ. અને ક્યારે આપણે એને હંગરી છે, ભૂખ લાગી ગઈ છે, ચલો હું ખાઈ લઉં અને પછી હું બલૂન વેચ સેલિંગ કરીશ, એવું એ થિંક કરતા નથી. એ હંમેશા નાના નાના બાળકોને બલૂન્સ સેલિંગ કરવા માટે રેડી હોય છે, બરાબર? એટલે એને ક્યારે પણ એવા જોયા નથી કે ચલો એ હંગરી છે અને એને ભૂખ લાગી છે અને લંચ કરવા તરત જ બેસી જતા હોય એવા આપણે જોયા નથી. તો હી ઓલવેઝ કમ્સ ઓન ધ માર્કેટ ડેઝ એન્ડ હોલ્ડ્સ બલૂન્સ અ લવલી બંચ એન્ડ ઇન ધ માર્કેટ સ્ક્વેર હી સ્ટેઝ એન્ડ નેવર સીમ્સ ટુ થિંક ઓફ લંચ. ઓકે, આ તો ફર્સ્ટ સ્ટાન્ઝા હતો. હવે આપણે સેકન્ડ સ્ટાન્ઝા. દે આર રેડ એન્ડ પર્પલ, બ્લુ એન્ડ ગ્રીન. યસ, જે બલૂન્સ હતા એ બલૂન્સ કયા કયા કલરના હતા? તો કે રેડ, પર્પલ, બ્લુ, ગ્રીન એ કલર્સના બલૂન્સ હતા. એન્ડ વેન ઇટ ઇઝ અ સન્ની ડે, બરાબર? અને જ્યારે પ્રકાશિત દિવસો હોય, એકદમ સૂર્યના પ્રકાશવાળા દિવસો હોય, સન્ની ડે હોય, ધ કાર્સ એન્ડ પીપલ ગેટ બિટવીન. અને એટલા બધા લોકો હોય અને ગાડીઓ હોય એમની વચ્ચે યુ સી ધેમ શાઇનિંગ ફાર અવે. અને દૂર દૂરથી પણ તમે એમના જે બલૂન્સ છે એને શાઇનિંગ કરતા જોઈ શકો છો. રીઝન આપણે વાત કરી હતી કે શેના કારણે આપણે બલૂન્સને શાઇનિંગ કરતા જોવા મળે છે? તો કે સન્ની ડેઝને કારણે, બરાબર? એક તો બલૂન શાઇનિંગ હોય પણ એમાં પણ જો સૂર્યનો પ્રકાશ પડે તો એ બલૂન્સ કેવા દેખાય? વધારે શાઇનિંગ કરતા દેખાય છે. ઓકે, તો દે આર રેડ એન્ડ પર્પલ, બ્લુ એન્ડ ગ્રીન એન્ડ વેન ઇટ ઇઝ અ સન્ની ડે ધ કાર્સ એન્ડ પીપલ ગેટ બિટવીન. જ્યારે બધા મળતા હોય છે એન્ડ યુ સી ધેમ શાઇનિંગ ફાર અવે, દૂર દૂરથી પણ તમે એને જોઈ શકતા હો છો. આ ઉપરાંત આપણે જોયું હતું કે એમના આમની અંદરથી આપણે કયા કયા રાઇમિંગ વર્ડ મળ્યા હતા? તો કે એક તો ડેઝ
and stays. પછી બંચ, લંચ, ગ્રીન, બિટવીન, ડે એન્ડ અવે એ આપણા શું હતા? રાઇમિંગ વર્ડ્સ હતા. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે સ્ટાર્ટ કરીશું આપણા જે રેસ્ટ ઓફ એટલે કે બાકીના જે બે સ્ટન્સ છે એને હવે આપણે લર્ન કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે રેડી થઈ જાઓ અને તમારી બુક ઓપન કરીને જુઓ કે નેક્સ્ટ ટુ સ્ટન્સ કયા કયા છે. સ્ટુડન્ટ્સ, હમણાં આપણે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટન્સને કમ્પ્લીટ કર્યા, હવે આપણે આગળ વધીએ છીએ આપણા નેક્સ્ટ ટુ સ્ટન્સની તરફ. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીશું આપણા જે બાકીના નેક્સ્ટ ટુ સ્ટન્સ છે એને. એમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ થર્ડ સ્ટન્સા ઉપર જોઈએ. નાઉ રીડ વિથ મી, એન્ડ સમ આર બીગ એન્ડ સમ આર સ્મોલ, એન્ડ સમ આર બીગ એન્ડ સમ આર સ્મોલ. યસ, હમણાં જ આપણે કલરફુલ બલૂન્સની વાત કરી. હવે કલરફુલ તો છે એ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સના તો છે કલરના, બરાબર, પણ હવે એ સાઈઝમાં પણ કેવા છે? તો કે બિગ છે અને સ્મોલ છે. યસ, સમ આર બિગ એન્ડ સમ આર સ્મોલ. કેટલાક કેવા છે? મોટા મોટા છે, તો કેટલાક નાના નાના છે. યસ, જ્યારે તમે પણ બલૂન્સ લેવા જતા હશો અથવા તો બલૂન મેન પાસે બલૂન જોતા હશો તો તમને ખ્યાલ જ હશે ને, કલરફુલ હોય પછી સાથે સાથે બિગ હોય, સ્મોલ હોય, પછી હા એમાં પણ અલગ અલગ ટાઈપના હોય. કોઈ એમાં મસ્ત મજાના ડોલ બનાવી હોય, કોઈ ફિશ બનાવી હોય. યસ, આ રીતના એને શેપ બી આપેલા હોય છે ઘણી વાર તમે જોતા હોય તો, બરાબર કે નહીં? ઓકે, નાઉ લુક એટ ધ નેક્સ્ટ લાઈન. ઓલ ટાઈડ ટુગેધર વિથ અ સ્ટ્રિંગ, ઓલ ટાઈડ ટુગેધર વિથ અ સ્ટ્રિંગ. ટાઈડ મતલબ બાંધવું. યસ, કેવી રીતે બાંધેલા છે? ટુગેધર એટલે સાથે. સેનાથી? તો કે સ્ટ્રિંગ. સ્ટ્રિંગ મીન્સ દોરી. યસ, એને ઓલ, ઓલ એટલે બધાને બાંધ્યા છે ટુગેધર સાથે, વિથ વડે. સેના વડે? તો કે સ્ટ્રિંગ વડે. સ્ટ્રિંગ એટલે દોરી વડે, બરાબર. એ બધા બલૂન્સ છે ને એ બલૂન્સને એણે એકદમ ટાઈટ કરી દીધા છે, ટાઈ કરી દીધા છે, બાંધી દીધા છે, બધાને એક સાથે બાંધી દીધા છે. કોના વડે? તો કે સ્ટ્રિંગ એટલે કે દોરી વડે. ઓકે સ્ટુડન્ટ્સ, જો એ દોરી વડે ના બાંધે તો શું થાય? યસ, તમને ખ્યાલ જ હોય કે બધા બલૂન્સને આપણે ઘરે પણ જો આપણે બ્લો કરીએ છીએ તો પછી તરત જ એને ટાઈ અપ કરી દે છે સ્ટ્રિંગ વડે એટલે કે દોરી વડે. અધરવાઇઝ શું થાય? એ અહીંયા ત્યાં હિયર એન્ડ ધેર શું થાય? કે ગોન હવે એ જવા માંડે, બરાબર કે નહીં? હાથમાં લે નહીં તો આ બલૂન મેનને તો પકડવા જ પડે અને એને હોલ્ડ કરી જ રાખવા પડે. અધરવાઇઝ તો એના બલૂન્સ બધા વેર વિખેર થઈ જાય. તો એને શું થાય? દરેક જગ્યાએ દોડા દોડી કરીને કેચ કરવા જાય ના જાય. એટલા માટે એ બધા બલૂન્સને ટાઈ કરી દે છે, બાંધી દે છે ટુગેધર સાથે અને સ્ટ્રિંગ વડે. ઓકે, નાઉ લુક એટ ધ નેક્સ્ટ લાઈન. એન્ડ ઇફ એટલે કે જો, એન્ડ ઇફ ધેર ઇઝ અ વિન એટ ઓલ, અને જો પવન હોય તો. આવું પણ પોસિબલ તો બને જ ને, એવું પણ નહીં કે પવન ના હોય. પવન મીન્સ પવન. યસ, હા તમે જુઓ ઘણી વાર કેવો જોરથી પવન ફૂંકાતો હોય છે અને બલૂન હોય એ તો કેવા હોય? સાવ હલકા હોય એટલે તરત જ શું થાય? પવનની સાથે ખેંચાવા માંડે. તમે ઘણી વાર હાથમાં હોલ્ડ કરેલો હોય કે સ્કૂટરમાં ને એમાં જતા હોય તો તમને ખ્યાલ હશે કે એકદમ પવન આવતો હોય, અથવા તો તમે રન કરતા હોય અથવા તો તમે વોક કરતા હોય અને તમારા હાથમાં બલૂન હોય અને એકદમ વિન્ડ આવે એટલે કે પવન આવે તો શું થવા માંડે છે? બલૂન તમારા હાથમાંથી આમ દૂર દૂર ખેંચવા માંડે છે કે નહીં? એમ અહીંયા બલૂન મેન છે એમના હાથમાંથી પણ આવું પોસિબલ બનતું હશે કે નહીં દૂર જવા?
મળતા હશે તો એ શું કરતો હશે? તો ચાલો આપણે જોઈએ. ધે ટગ એન્ડ ટગ લાઈક એનીથિંગ. જુઓ, હવે જ્યારે બહુ જ પવન ફૂંકાય, બરાબર, અથવા તો પવન ફૂંકાય અને એના બલૂન છે એમ એવું લાગતું હોય કે દૂર જવા માટે, ત્યારે એને શું કરવું પડશે? એકદમ ટગ કરે, ટગ મીન્સ એકદમ ખેંચે છે, ફૂલ હાર્ડલી, બરાબર, એકદમ હાર્ડલી એને ખેંચી રાખવા પડે, નહીં તો શું થાય, એના બલૂન્સ બધા ઉડી જાય. એટલે ટગ એન્ડ ટગ લાઈક એનીથિંગ, બીજું બધું છોડીને એ શું કરે, પહેલા શું કરે, બલૂનને એકદમ ફૂલ કરી દે, એકદમ ખેંચીને ટગ કરી દે, મતલબ હાર્ડલી એને કુલ કરી દે, ખેંચી દે, જેવા દૂર જાય એમ ખેંચી, બરાબર, એકદમ ફિટ પકડીને રાખે અને સરસ રીતે એને ટગ કરે છે, બરાબર. તો ધે ટગ એન્ડ ટગ લાઈક એની થિંગ. ઓકે, તો આપણો આ સેકન્ડ સ્ટેન્ડા હતો. ચલો એને એકવાર રિકેપ કરી લઈએ અને એમની અંદરના વર્ડ્સને પણ આપણે જોઈ લઈએ. And some are big and some are small. કેટલાક મોટા છે તો કેટલાક નાના છે. All tied together with a string. અને બધા string એટલે કે દોરી વડે tie કરી દીધેલા છે, એટલે કે બાંધી દીધેલા છે. And if there is a wind at all. જો પવન હોય તો ધે ડોગ એન્ડ ડોગ લાઈક એનીથિંગ, તો એને શું કરે છે, એકદમ પૂલ કરે છે, ખેંચે છે હાર્ડલી, એમ બહુ કહીએ ને કે મહેનતથી ખેંચવા પડે, રિવે કરવું પડે કે નહીં, તો એની પાસે તો આટલા બધા હોય બલૂન્સ, તો એમાં વજન બી થઈ જતો હોય ને, એટલે એને જોરથી ખેંચે છે, બરાબર, એટલે પૂલ કરે છે. તો આ આપણે સ્ટેન્ઝા અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ સ્ટેન્ઝાને જોઈએ. સમ ટે પરહેપ્સ હી વિલ. યસ, તો ફરી પાછું તમારે શું આવ્યું? યસ, કોન્ટ્રેક્શન, અને શું કહેવાય, હી વિલ. સમ ડે પરહેપ્સ હી વિલ લેટ ધેમ ગો. હવે તમારા જેવા નાના નાના ચિલ્ડ્રન છે ને, એ શું વિશ કરે છે કે ક્યારે કોઈક દિવસે, બરાબર, કદાચ એવું બને કે જે બલૂન મેન છે એ શું કરે કે પહેલા એમના હાથમાં બધા બલૂન્સ છે ને, એટલે લેટ ધેમ ગો, એને જવા દે તો કેવું લાગે. હા, છોકરાઓ ને તમને લોકોને બહુ મજા આવે ને કે હા, આકાશમાં ઉડતા હોય અને ઉડતા ઉડતા બલૂન્સને જોવાની બહુ મજા આવે. તો અહીંયા પણ જે નાના નાના ચિલ્ડ્રન છે, કે જે નાના નાના ચિલ્ડ્રન છે, એ વિશ કરે છે કે સમડે, કોઈક દિવસ, પરહેપ્સ, કદાચ, હી વિલ લેટ હેમ ગો, એને જવા દે. એન્ડ વી શેલ સી ધેમ સેલિંગ હાઈ. એન્ડ વી શેલ, અમે લોકો એને શું જોઈએ, સી મતલબ જોઈએ, કોને, તો કે બલૂન્સને, ધેમ સેલિંગ હાઈ, સેલિંગ, યસ, આપણે વાત કરી હતી આકાશમાં ઉડતા હોય, તરતા હોય, એટલે કે પાણીમાં પણ તરતા હોય, એને પણ સેલિંગ જ કહેવાય. પણ અહીંયા જે છે એ બલૂન્સ તો પાણીમાં ના તરતા હોય, તો પણ આકાશમાં તરતા હોય. ઓકે, સેલિંગ હાઈ, ઊંચે ઊંચે આકાશમાં ઉડતા હોય, બરાબર, સેલ કરતા હોય, એ અમને જોવા મળે. યસ, શું કહે છે? એન્ડ વી શેલ સી, અમે જોઈ શકીએ, એટલે અમે જોઈએ, ધેમ સેલિંગ હાઈ, ઊંચે ઊંચે ઉડતા એને જોઈએ. એન્ડ સ્ટેન્ડ વોચ ધેમ ફ્રોમ બિલો. એન્ડ સ્ટેન્ડ વોચ ધેમ ફ્રોમ બિલો. અને આકાશમાં તો બલૂન્સ બધા સેલિંગ કરતા હોય, અમે એની નીચે ઊભા ઊભા, બરાબર, સ્ટેન્ડ એટલે ઊભા રહીને શું કરીએ, એમને વોચ કરીએ. આહે, આહા, કેટલા સરસ સરસ મસ્ત મસ્ત બલૂન્સ છે, આકાશમાં સેલિંગ કરે છે, ઉડે છે, અને કેવું કલરફુલ છે, સ્કાય લાગે છે, આવું બધું જોવાની મજા આવે કે નહીં? તા બાળકો પણ વિશ કરે છે કે એ બલૂન મેન છે, એને કોઈક દિવસ એવું બને કે એને જોવા દે,
અને એ ઊંચે ઊંચે આકાશમાં સેલિંગ કરે અને એ સેલિંગ કરતા બલૂન્સને અમે નીચે ઊભા ઊભા જોઈએ. દે વુડ લુક પ્રીટી ઇન ધ સ્કાય. અને એ કેવા લાગે? એકદમ પ્રીટી લાગે, એકદમ સુંદર સુંદર લાગે, બરાબર? તે બધા કેવા લાગે? એકદમ સુંદર, પ્રીટી, લવલી. યસ, તો અમને જોવાની ખૂબ મજા આવે. તો બાળકો શું કહે છે કે દે વુડ લુક પ્રીટી ઇન ધ સ્કાય. તે આકાશમાં કેવા લાગે? એકદમ સુંદર લાગે, લવલી લાગે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણો અહીંયા આ સેકન્ડ સ્ટેન્ઝા કમ્પ્લીટ થઈ છે. નાઉ લેટ્સ રીડ વિથ મી. સમડે પરહેપ્સ હી વિલ લેટ ધેમ ગો. કદાચ એક દિવસ તેને બદલે કે બલૂન્સને જવા દે. એન્ડ વી શેલ સી ધેમ સેલિંગ હાઈ. એન્ડ વી શેલ સી ધેમ સેલિંગ હાઈ. અને અમે એને આકાશમાં ઊંચે ઊંચે ઉડતા તરતા જોઈએ. એન્ડ સ્ટેન્ડ વોચ ધેમ ફ્રોમ બિલો. અને અમે નીચે ઊભા રહીને તેને જોઈએ. દે વુડ લુક પ્રીટી ઇન ધ સ્કાય. અને તે આકાશમાં કેવા લાગે? એકદમ પ્રીટી લાગે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણા અહીંયા જે લાસ્ટ ટુ સ્ટાન્સા છે એ કમ્પ્લીટ થાય છે. ઓકે, હવે ફરી એકવાર બંને સ્ટાન્સાને એકસાથે આપણે રીડ કરી અને ત્યારબાદ એમાંના વર્ડ્સને આપણે જોઈશું કે એ વર્ડ્સ ક્યાં છે, પછી એમાંથી યસ રાઇમિંગ વર્ડને ફાઇન્ડ આઉટ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ રીડ ટુગેધર, મતલબ બંને સાથે. એન્ડ સમ આર બિગ એન્ડ સમ આર સ્મોલ, ઓલ ટાઈડ ટુગેધર વિથ અ સ્ટ્રિંગ. એન્ડ ઇફ ધેર ઇઝ અ વિન્ડ એટ ઓલ, ધે ટગ એન્ડ ટગ લાઈક એનીથિંગ. સમ ડે પરહેપ્સ હી વિલ લેટ ધેમ ગો. એન્ડ વી શેલ સી ધેમ સેલિંગ હાઈ. એન્ડ સ્ટેન્ડ વોચ ધેમ ફ્રોમ બિલો. ધે વુડ લુક પ્રીટી ઇન ધ સ્કાય. ઓકે, તો હવે નેક્સ્ટ ટાઈમ યસ આપણે રાઇમિંગ વર્ડ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો ચલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રાઇમિંગ વર્ડ તમને કયા કયા મળ્યા છે. ઓકે, તમને બી ટાઈમ આપું છું. તો ચલો હવે આ જે ટુ સ્ટાન્સા છે એમની અંદરથી તમે રાઇમિંગ વર્ડ ફાઇન્ડ આઉટ કરીને મને કહેશો કે કયા કયા છે. કે તમે હવે ફટાફટ શું કરો, યસ તમે રાઇમિંગ વર્ડ ફાઇન્ડ આઉટ કરી લ્યો. તો હવે આપણે શું કરીશું? યસ રાઇમિંગ વર્ડ ફાઇન્ડ આઉટ કરીશું. ઓકે, તો ચલો ફર્સ્ટ લાઈન છે, એન્ડ સમ આર બી એન્ડ સમ આર સ્મોલ, ઓલ ટાઈડ ટુગેધર વિથ અ સ્ટ્રિંગ. એન્ડ ઇફ ધેર ઇઝ અ વિન્ડ એટ ઓલ, યસ તો તમને કઈ દેખાણું સ્મોલ ઓલ. યસ, તો સ્મોલ એન્ડ ઓલ એ શું થાય છે? આપણા રાઇમિંગ વર્ડ સ્મોલ એન્ડ ઓલ. પછી સ્ટ્રિંગ, ધે ટગ એન્ડ ટગ લાઈક એની થિંગ. તો સ્ટ્રિંગ એન્ડ એની થિંગ આ બંને પણ શું થશે? રાઇમિંગ વર્ડ થશે. યસ, તો સ્મોલ ઓલ સ્ટ્રિંગ એનીથિંગ એ આ આપણા સ્ટાન્ઝાના રાઇમિંગ વર્ડ્સ થયા. ચલો હવે આપણી લાસ્ટ જે છે, બરાબર, ફોર્મનો લાસ્ટ સ્ટાન્ઝા છે એમાંથી જોઈએ. સમ ડે પરહેપ્સ હી વિલ લેટ ધેમ ગો એન્ડ વી શેલ સી ધેમ સેલિંગ હાઈ એન્ડ સ્ટેન્ડ વોચ ધેમ ફ્રોમ બિલો. યસ, ગો એન્ડ બિલો એ બંને વર્ડ શું થશે? યસ, રાઇમિંગ વર્ડ. જે રીતે હાઈ ની સાથે કયો થશે? તો કે ધે વુડ લુક પ્રીટી ઇન ધ સ્કાય. તો સ્કાય શું થશે?
એ આપણો રાઇમિંગ વર્ડ છે. તો હાઈ અને સ્કાય એ શું થશે? આપણા રાઇમિંગ વર્ડ થશે. એટલે જ્યારે આપણે ફર્સ્ટ ટુ સ્ટાન્સા કર્યા હતા એની અંદર આપણે શું જોયું હતું? ડે અને સ્ટે, પછી બંચ એન્ડ લંચ, પછી ગ્રીન બિટવીન, પછી ડે એન્ડ અવે. આ આપણા રાઇમિંગ વર્ડ્સ હતા. જ્યારે આની અંદરથી સ્મોલ, ઓલ, સ્ટ્રીંગ, એનીથિંગ, ગો, હા, ગો, બિલો એન્ડ હાઈ એન્ડ સ્કાય, આ આપણા રાઇમિંગ વર્ડ્સ છે. ઓકે, તો ચલો હવે આપણે આ ટુ સ્ટાન્સાની અંદરથી એડજેક્ટિવ પણ ફાઇન્ડ આઉટ કરીએ કે આની અંદર કયા કયા વર્ડ્સ એવા છે કે જે એડજેક્ટિવ્સ છે. ઓકે, તો મેં તમને એક્સપ્લેન કરેલું છે કે એડજેક્ટિવ્સ કોને કહેવાય. તો એડજેક્ટિવ શું છે? તો કે નાઉનના યસ વિશેષતા બતાડે છે, વધારો કંઈક બતાડે છે. એ કયા કઈ રીતે આપણને બતાડે? તો કે શેપ હોય, સાઇઝ હોય, કલર હોય, યસ, તો એ રીતે આપણને શું બતાડે છે? એ એડજેક્ટિવ્સ બતાડે છે. તો હમણાં આપણે એક સ્ટાન્સા કર્યા, એમની અંદર એ તમે જોયું કે જે આગળ લાસ્ટ લેક્ચરની અંદર ટુ સ્ટાન્સા કર્યા હતા એની અંદર આપણને કલર્સ બધા આવ્યા હતા કે નહીં? રેડ, બ્લુ, પર્પલ, ગ્રીન, તો એ બધા વર્ડ્સ કયા થયા? એડજેક્ટિવ્સ જ થયા. ઓકે, તો ચલો આની અંદર પણ આપણે એડજેક્ટિવ્સ ને ફાઇન્ડ આઉટ કરીએ. તો ફર્સ્ટ લાઇન ની અંદર તમને ક્યાં દેખાય છે? આઈ થિંક તમે લોકોએ ફાઇન્ડ આઉટ કરી લીધા છે. તો સમ, બી એન્ડ સમ બીજી વાર આવે છે એટલે અને સ્મોલ, યસ, આ થ્રી વર્ડ્સ છે એ શું છે? આપણા એડજેક્ટિવ છે. ઓકે, અને પછી ચલો નેક્સ્ટ લાઇન ની અંદર નથી. સ્ટ્રિંગ છે એ શું છે? નાઉન છે. કારણ કે સ્ટ્રિંગ એટલે દોરી, અને દોરી એ શું છે? વસ્તુ છે. એટલે સ્ટ્રિંગ શું થશે? નાઉન, બરાબર. એ રીતે અહીંયા આપણે છે વિન્ડ, તો વિન્ડ શું થશે? પવન છે. તો પવન એ બી આપણું નાઉન થશે, બરાબર. ઓકે, ધે ડગ એન્ડ ડગ લાઈક એનીથિંગ. ઓકે, કાઈ પણ. તો સમડે, તો સમ વર્ડ તો ઓલરેડી આપણે એડજેક્ટિવ માં આવી ગયો. પરહેપ્સ હી વિલ લેટ ધેમ ગો એન્ડ વી શેલ સી ધેમ સેલિંગ હાઈ. યસ, આર્યો હાઈ એટલે ઊંચે, એ આપણું શું આવ્યું? એડજેક્ટિવ. યસ, એન્ડ સ્ટેન્ડ વોચ ધેમ ફ્રોમ બિલો. બિલો એટલે નીચે. હવે નીચે એ શું થાય છે? આપણું પ્રેપોઝિશન થાય છે, બરાબર. પછી લાસ્ટ લાઈન ની અંદર તમને શું દેખાણું? પ્રીટી. યસ, એ પ્રીટી વર્ડ પણ શું છે? આપણો એડજેક્ટિવ. યસ, તો આપણા વર્ડ્સ થયા એડજેક્ટિવ, પછી આપણે જોયા રાઇમિંગ વર્ડ્સ, પછી આપણે જોયા નાઉન્સ. તો આજે તમારે હોમવર્ક ની અંદર શું કરવાનું છે? યસ, લાસ્ટ લેક્ચર ની અંદર તો તમે હોમવર્ક ની અંદર આ ફોર્મ કરી લીધી, પણ આજે તમારે શું કરવાનું છે? આજના દિવસે તમારે હોમવર્ક ની અંદર તમને આ એડજેક્ટિવ્સ, નાઉન્સ, પછી વર્બ્સ, એમને એક વર્કશીટ મળી જશે, અને એ વર્કશીટમાંથી તમારે એ એડજેક્ટિવ્સ છે, નાઉન્સ છે કે વર્બ્સ છે એ બધા વર્ડ્સ તમારે તમારી ક્લાસ વર્કબુકમાં લખવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા આપણી જે ચેપ્ટર નંબર 5 એમની એક ફોર્મ ધ બલૂન મેન કમ્પ્લીટ થાય છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે આખી ફોર્મ શું છે? તો કે એમાં એક બલૂન મેનની આપણે વાત છે. એ બલૂન મેન ક્યારે આવે છે? તો કે માર્કેટ ડેઝ વખત આવે છે, એટલે કે બજાર ભરાતી હોય એ દિવસે આવે છે. અને સાથે શું લઈ આવે છે? તો કે કલરફુલ બલૂન્સ લઈ આવે છે. અને એ ક્યાં સ્ટે કરે છે? તો કે જ્યાં ચોક જેવું હોય ત્યાં ઊભા રહે છે.
અને નાદમાં ડિફરન્ટ ટાઈપ્સના કલરફુલ બલૂન્સ હોય છે અને એ બલૂન સેલિંગ કરવા માટે ક્યારે પોતાના ભૂખનો વિચારતો નથી, લંચનો વિચારતો નથી, બરાબર. અને એ બલૂન્સ આપણને ક્યાં ક્યાંથી દેખાય છે તો કે આપણે દૂર દૂર હોય ત્યારે પણ આપણને બલૂન્સ દેખાતા હોય. અને કેવા દેખાતા હોય તો કે શાઇનિંગ કરતા હોય એવા. અને એ બધા બલૂન્સ કલરફુલની સાથે સાથે સાઇઝમાં પણ જો તો કે બિગ છે, સ્મોલ છે, અને એ બધાને સ્ટ્રિંગની સાથે ટાઈ અપ કરેલા છે. અને જ્યારે એકદમ પવન હાતો હોય ત્યારે શું કરે છે પેલો બલૂન મેન, એમને ટગ કરે છે, પુલ કરે છે, બરાબર. હવે અહીંયા જે ચિલ્ડ્રન છે એ શું વિચારે છે કે કદાચ કોઈ દિવસ એ બલૂન મેન એમને બલૂનને છોડી દે તો એ આકાશમાં સેલિંગ કરતા કેવા સરસ લાગે, બરાબર. અમે એને નીચે ઊભા રહીને જોઈએ અને એ જોઈએ ત્યારે એમને કેવા લાગે છે, એકદમ પ્રીટી લાગે છે, લવલી લાગે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આપણી હોમની વાત કરી લીધી, હોમવર્કની વાત કરી લીધી છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણી જે પોન છે એમની એક્સરસાઇઝને લઈને આવીશું. ત્યાં સુધી બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.